ગંદકીનું સામ્રાજ્ય એટલે માણસ શહેર, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, સાફ સફાઈના નામે મીંડુ, પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર. માણસ શહેર નગરપાલિકા ધરાવતું તાલુકા મથક છે, તેમ છતાં પણ થોડો ઘણો વરસાદ પડ્યો હોવા છતાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. તૂટી ગયેલા રોડ રસ્તા ગટર, ભરાયેલા પાણીનો નિકાલ થતો નથી ગટરમાંથી. જ્યાં ત્યાં સરકારી કચેરી, જેમ કે પેટા તિજોરીની સિટી સર્વેની કચેરી ઓફિસ હોય કે અન્ય રોડ હોય, ફિઝિયોથેરેપીનું સેન્ટર હોય કે હોમિયોપેથીનું સેન્ટર કે દવાખાનું આવેલું, જ્યાં જુઓ ત્યાં ગંદકી ગંદકી જોવા મળી રહી છે. નગરપાલિકાની બાજુમાં જ આવેલા શોપિંગ સેન્ટરને શાળાના રસ્તો આવેલો છે, જ્યારે માણસા મામલતદાર કચેરીથી લઈને ફતેપુરા રોડ અને સોલૈયા રોડ પર પણ ગંદકીના ઢગલે ઢગલા જ જોવા મળી રહ્યા છે. વરસાદ અને દૂષિત પાણી પણ જોવા મળી રહ્યું છે. અને આ રસ્તે પણ ચૌધરી સંકુલ આવેલું છે, જેના નાના ભૂલકાઓથી માંડીને પ્રાથમિક શાળા તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમની શાળા આવેલી છે ગંદકીની બાજુમાં છે. થોડો ઘણો વરસાદ પડ્યો તો પાણી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે ગંદકીની સાથે સાથે. હવે મચ્છરનો ઉપદ્રવ જોવા મળશે અને બીમારી આવશે તેવું લોકોમાં દહેશત છે. ત્યારે ભરાયેલા પાણીનો નિકાલ પણ થતો નથી, કોણ કરશે? રસ્તા પર ખુલ્લી ગટરો મૂકી દેવામાં આવી છે, ઢાંકણા પણ નથી, ત્યારે ધાબું ભરવામાં આવેલું નથી કે ઢાંકણા પણ મૂકવામાં. અને જો ગંદકીનું સામ્રાજ્ય છે ને, એના આ જે ગટરો ખુલ્લી છે એ ઢાંકણા નથી લગાવેલા, તેમાં કંઈ મોટી જાનહાનિ સર્જાય તો જવાબદારી કોની? તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. ગંદકીના ઢગલે ઢગલા આજુબાજુના રસ્તા પર ઉકરડા જોવા મળી રહ્યા છે. તંત્ર માત્ર ટેક્સ ઉઘરાવવામાં જ રસ છે. મોન્સૂન મોસમ અને વરસાદી પાણીનો નિકાલ ન થવાનું પાછળનું કારણ શું તે તો નગરપાલિકા જ જાણે. આ માટે જવાબદારી કોની તે પણ નગરપાલિકા જ જાણે. માણસોમાં દ્વારકે સોસાયટી, ગોપાલ પાર્ક સોસાયટી, મહાકાળી ચોકમાં આવેલા રોડ રસ્તા પાણી, વિજાપુર રોડ પર આવેલા અંબિકા સોસાયટી 2, બગીચાની બાજુમાં ગેટ, વિજાપુર રોડ આવેલા 20 સ્કૂલ શાળા, આ બધા જ માર્ગો જાહેર માર્ગો, પબ્લિકને લોકોને આવન જવન માટેના માર્ગો છે. પરંતુ નગરપાલિકાનું તંત્ર ફેલ ગયું છે. પ્રી મોન્સૂન કામગીરી પણ ફેલ જોવા મળી છે. વિકાસશીલ ગુજરાત પણ જાણે કે ફેલ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાત વિકાસ કરી રહ્યું છે તે પણ જાણે કે ફેલ થઈ રહ્યું છે. અને જાણે કે આ જે વંદે માતરમ જે રથ કાઢવામાં આવ્યો છે, વિકાસ રથ કાઢવામાં આવ્યો છે, ત્યાંના જાણે કે ધજાગરા ઉડાડી રહ્યા છે. એક બાજુ પ્રજા ટેક્સ ભરે છે, રોડ રસ્તા પાણી ગટર વ્યવસ્થા મળવી જોઈએ, પરંતુ તેના નિકાલ પાણીનો થવો જોઈએ ગટરનો, તે પણ નથી. સાફ સફાઈ જેવા પ્રશ્ન તરતાલ રહે છે, ત્યારે તંત્ર ક્યાં છે તે જોવું રહ્યું. તંત્ર વ્યસ્ત ક્યાં જોવા મળ્યું છે તે પણ એક સવાલ છે. હાલમાં તો ગુજરાત સરકાર દ્વારા 20 વર્ષનો વિકાસ ગાથા, 20 વર્ષની વિકાસ યાત્રા, સૌનો સાથ સૌનો વિકાસ જેવા સ્લોગનો આપી દેવામાં આવ્યા છે. અને વિકાસ યાત્રાનો વિકાસ મોડલ તરીકે વિકાસ રથ ફરી રહ્યો છે. પરંતુ અહીંયા જોવા મળતી ગંદકીના સામ્રાજ્ય વચ્ચે માણસા નગરમાં ઠેર ઠેર ખાડે ખાડા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલ પણ નથી. ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ગુટાયેલું માનવ જીવન, અને તે પણ માણસા શહેરમાં ઠેર ઠેર થોડો ઘણો વરસાદ પડતા જ પાણીના ખાબોચિયા ભરાઈ જવા પામ્યા છે. અને હવે મચ્છરોનું ઉપદ્રવ વધશે ત્યારે બીમારી પણ વધશે, વિદેશત લોકોમાં છે. ત્યારે આરોગ્ય તંત્ર સબક શીખવાડે અને આરોગ્ય તંત્ર તાત્કાલિક અસરથી જાગૃત થાય અને નગરપાલિકામાં સદબુદ્ધિ આવે અને નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ખાડા ખાબોચિયામાં અને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે, અને જ્યાં ઢાંકણા નથી ગટર વ્યવસ્થાના ત્યાં ગટર પર ઢાંકણા લગાવવામાં આવે. નહીંતર આવનાર સમયમાં મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની તે પણ જોવાનું રહ્યું.